નવત અલ્પ સંવાદ શ્રેણીમાં આપણે હંમેશા જ્ઞાન, કલા, રમત ગમત એવા કોઈ પણ ક્ષેત્રોને લગતા લોકોને કે જેમણે એમની જિંદગીમાં સ્ટ્રગલ કર્યું છે, મહેનત કરી છે અને પોતાની પ્રતિભાને બહાર લાવ્યા છે, એમના એક્સપિરિયન્સ, એમની લાઈફના અનુભવો આપણા ઓડિયન્સ સુધી પહોંચાડવા માટેનો પ્રયાસ કરતા હોઈએ છીએ. એવા જ એક વ્યક્તિને આપણી સાથે આજે નોબત અલ્પ સંવાદ શ્રેણીમાં આપણે લાવ્યા છીએ. આપણા સ્ટુડિયોમાં આજે પ્રસ્તુત છે સુજાતાબેન વૈષ્ણવ. નમસ્કાર સુજાતાબેન, આજે તમને અમારા સ્ટુડિયોમાં જોઈને ખૂબ જ આનંદ થાય છે કે આપણા શહેરના એક વ્યક્તિ આટલા ફેમસ થયા, રોજ એમને અમે ટેલિવિઝન સ્ક્રીન પર જોયા છે, રાઈટ? તો આ તમારી જે જર્ની છે, જામનગરમાં તમે સેન્ટાન્સમાં આર્ય સમાજમાં ભણ્યા, દેન યુ ડીડ યોર બીએસસી ફ્રોમ ડીકેવી કોલેજ. દરેક વખતે તમે આર્ટની સાથે સંકળાયેલા રહ્યા, નાનામાં નાના સ્ટેજ પર કે પછી સ્પોર્ટ્સના ગ્રાઉન્ડમાં તમે હંમેશા એક્ટિવ હતા, તમે મને વાત કરી. પણ લગ્ન પછી મુંબઈ જઈને તમારી લાઈફમાં લક અને તકે શું કામ કર્યું એ અમને તમારા શબ્દોમાં જણાવો. લક અને તક બેમાં હું ખૂબ જ બિલીવ કરું છું, કારણ કે મેં ક્યારેય નહોતું વિચાર્યું કે હું આ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરીશ. બીકોઝ મારા માટે હંમેશા એમ હતું કે હું લગ્ન કરીશ, છોકરાઓ સાથે ઘરમાં સમય વ્યતીત કરીશ અને એક સારી ફેમિલી લાઈફ જીવીશ. એટલે જ મેં મેડિસિનને બદલે સિમ્પલ બીએસસી કર્યું. પણ અચાનક એક આર્ટ તો હતી, એક બાય બર્થ તમારા અંદર જે આર્ટિસ્ટ એક હોય છે એને એક તક મળી જાય, એનાથી મોટી વાત શું હોઈ શકે. એટલે દૂર દૂર સુધી એક સપનામાં નહોતું વિચાર્યું, પણ એક તક આવી ગઈ મારી સામે અને જે મેં ઝડપી લીધી. તો હવે તકની વાત કરી છે તો આ તક આવી ક્યાંથી એ ચોક્કસથી જણાવજો. તકમાં એવું છે કે મારા બાળકો નાના થોડા ક્યુટ દેખાતા હતા, એટલે કોઈએ સજેશન આપ્યું કે ભાઈ એની પાસે મોડલિંગ કરાવ. પણ હું બાળકો પાસે મોડલિંગ કરાવવાને થોડી ખિલાફ છું. હું છોકરાઓના એજ્યુકેશનના સમય દરમિયાન આ બધી ચીજોના એક્સપોઝરમાં માનતી નથી. પણ કોઈએ રિક્વેસ્ટ કરી હતી તો એકાદ, ચાલો ઘણા નાના છે તો એકાદ મોડલિંગ કરાવી લઉં એમ કરીને ફોટો ક્લિક કર્યા હતા. એ ફોટો ક્લિક જેણે કર્યા એમણે મને અચાનક કહ્યું કે ઉજાલાની એક એડ છે, તમે કરશો? તો મેં વિચાર્યું જોઈએ કે એડ શું વસ્તુ છે, ઓડિશન શું હોય, કેવું હોય, કેવી રીતે હોય, બિલકુલ નોલેજ નહોતું. એટલે હસબન્ડનો સપોર્ટ હતો કે ચાલો જઈએ જોઈએ તો ખરા ઓડિશન કેવું હોય, કેવી રીતે કરાય. એમ કરીને હસબન્ડ સાથે ઓડિશન માટે ગઈ. અને કારણ કે સન્ડે છે, ટ્રાફિક નહીં હોય એટલે વરલી સુધી જવાનું આસાન થશે, એટલે આપણે ઓડિશન કરવા જઈએ. ધેટ ઇઝ હાઉ આઈ સ્ટાર્ટેડ. અને ઓડિશન કર્યા પછી સિલેક્ટ થઈ અને મને એડ કરવાની ઘણી મજા આવી, થોડો કોન્ફિડન્સ આવી ગયો. તો થોડા ટાઈમ પછી રેક્સોના ડિયોસ્ટિકની બીજી એડ મળી, થોડો વધારે કોન્ફિડન્સ આવી ગયો અને ઘરનાઓ પણ ખુશ થયા કે ઇફ યુ લાઈક, તમને ગમે છે, તમે કરી શકો છો, તો તમારે કરવું જોઈએ, નથિંગ રોંગ. અને ઘરનાઓના સપોર્ટને લીધે, ખાસ કરીને સાસુ, સસરા, હસબન્ડ એ બધાને આ વસ્તુમાં ખુશી થઈ કે મેં કંઈક કર્યું જેમાં મને પણ આનંદ આવે છે. એ સપોર્ટને લીધે પછી મેં થોડુંક સિરિયસલી લેવાનું કામને શરૂ કર્યું અને થોડા ઘણા સીધા સાદા પિક્ચર્સ, જે પ્રોફેશનલ પોર્ટફોલિયો ક્યારેય ક્લિક નથી કર્યો, પણ પિક્ચર્સ થોડા જઈને મેં બાલાજી ટેલિફિલ્મ્સ અને સિદ્ધાંત સિનેવિઝન, ત્યારે બહુ મોટું પ્રોડક્શન હાઉસ હતું મનીષ ગોસ્વામીનું, ત્યાં મારા પિક્ચર્સ આપ્યા. અને લેક ટંડનજી, એને હું લક કહું છું, તક લક. લેક ટંડનજી જેવા મોટા ફિલ્મના ડિરેક્ટર તરફથી મને કોલ આવ્યો. બિફોર યુ ચેનલ ત્યારે નવી શરૂ થવાની હતી, એના માટે એ લોકો એક શો બનાવી રહ્યા હતા ખુશી. તો એમાં એક સિંગાપોરિયન બિઝનેસ વુમન નેગેટિવ રોલ, એના માટે લેકજીએ મને ફોટોગ્રાફ ઉપરથી સિલેક્ટ કરી. મેં લેકજીને પૂછ્યું 5 મિનિટની મીટિંગમાં કે લેકજીએ પહેલાં મને પૂછ્યું કે સુજાતા તમે શું કામ કર્યું છે ટીવીમાં કે એક્ટિંગમાં? મેં કીધું લેકજી મેં સ્ટેજ ઉપર કામ કર્યું છે સ્કૂલ કોલેજ ડેઝમાં, પ્રોફેશનલ એક્ટિંગ કરી નથી. કે ઠીક છે, તમે આ રોલ કરવાના છો. પછી મેં લેકજીને પૂછ્યું, મેં કીધું લેકજી તમે ઓડિશન લીધા વગર તમે મને આ રોલ કરાવી રહ્યા છો, તો કયા બેઝ ઉપર? એક અચકાટ સાથે પૂછ્યું કે જે જૂના ડિરેક્ટર્સ છે એની આંખમાં એટલી પરખ હોય છે કે તમે વાત કરો છો ત્યારે સમજાય છે કે તમે આ કામ કરી શકશો કે નહીં કરી શકો. એટલે ત્યારના ડિરેક્ટર્સને ઓડિશનની પણ રિક્વાયરમેન્ટ નથી લાગતી. એન્ડ ધેટ ઇઝ હાઉ ઇટ ક્લિક્ડ.
પછી એક પછી એક ધીરે ધીરે થોડું 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 શરૂઆત થઈ ગઈ. તો આ ઇન્ડસ્ટ્રીમાં મને એમ છે ત્યાં સુધી તમે 2000 થી છો, જી રાઈટ? તો 2000 થી આ 2020 સુધીની આ સફરમાં તમારા ફેમિલીનો, જેમ તમે કીધું એમ, સપોર્ટ રહ્યો છે, તમારા હસબન્ડ, તમારા સાસુ સસરા, ઇનલોઝ બધા જ, અને એ સાથોસાથ તમારા છોકરાઓ પણ એ દરમિયાનમાં મોટા થઈ ગયા. તમારે એક દીકરો છે, એક દીકરી છે, અને બંને પ્રોફેશનલી પણ બહુ સક્સેસફુલ છે. દીકરી તમારી વેટરનરી ડૉક્ટર છે અને દીકરો તમારો મ્યુઝિશિયન છે. તો એમના કરિયરમાં તમારે જે દેવો જોઈતો હતો એ સપોર્ટ તમે દઈ શક્યા, તમારે જે એમના અપબ્રિંગિંગમાં જે ભાગ ભજવવાનો હતો એ તમે બધું કરી શક્યા તમારા કરિયરની સાથોસાથ? જી હા, બિલકુલ સંભવ છે. પણ હા, જ્યારે બાળકો ઘણા નાના હોય છે ત્યારે હું એમ માનું છું કે માતાનું ઘરમાં રહેવું ખૂબ જ જરૂરી છે. જે સમય મેં વિતાવ્યો મારા છોકરાઓ સાથે, પછી થોડા છોકરાઓ મેચ્યોર અને સમજદાર થઈ જાય, પછી થોડા થોડા ટાઈપ સમયનું કોન્વર્ઝેશન જ ઘણું ઇનફ થઈ જાય છે. એક જેને કહેવાય ને અન્ડરસ્ટેન્ડિંગ. એટલે ઘણા નાના બાળકો હોય ત્યારે નહીં, પણ મોટા થયા પછી મેં કામ કરવાનું શરૂ કર્યું એ વાતની મને ખુશી છે. એ કારણસર હું મારા બાળકોના જીવનમાં થોડો ઘણો જે ફાળો જરૂરી છે હું આપી શકી. આપી શકા. હવે આ સ્ટેજ ઉપર જ્યારે તમે ઓલરેડી આટલી બધી જગ્યાએ કામ કરી ચૂક્યા છો, આટલા બધા લોકો સાથે તમારા સંબંધો છે, ત્યારે એક હાઉસવાઇફ સુજાતા બેનમાંથી અત્યારે એક્ટ્રેસ સુજાતા બેન સુધી પહોંચવાનું જે ટ્રાન્સફોર્મેશન છે એ વિષયમાં શું કહેવા માંગશો? ખબર નહીં, મને હજી એવું લાગતું જ નથી કે એવું કોઈ ટ્રાન્સફોર્મેશન થયું છે. બિકોઝ જ્યારે સેટ પર જઈએ છીએ, મેકઅપ કરીએ છીએ, ત્યારે હું 100% આર્ટિસ્ટ ફીલ કરું છું. સેટ પરથી પેકઅપથી જેવા ઘરે આવીએ છીએ, સ્વિચ ઓફ થઈ જાય છે. અને ઘરમાં ટિપિકલ કામવાળી આવી છે કે નથી આવી, શાક છે કે નથી, આટલા વાગે આ કરવાનું છે, આટલા વાગે મહેમાન આવવાના છે, એ લાઈફ હોય છે. એટલે ખબર નહીં, બે પેરેલલ લાઈફ બહુ સારી રીતે હું જીવી શકી છું. વાહ, આ તો બહુ સરસ કહેવાય કે તમે જેવા હતા એવા ને એવા હજી છો. તો એક્ટિંગ જે કરો છો એ આખું અલગ તમારું વ્યક્તિત્વ થાય છે. જ્યારે તમે હાઉસવાઇફ હો છો ત્યારે તમારું વ્યક્તિત્વ આખું અલગ થાય છે. મને લાગે છે આજે પણ હું હજી 100% હાઉસવાઇફ છું. એટલે જ કદાચ તમે આટલા હમ્બલ રહી શકો છો. આગળ વધીએ તો હવે તમારા ફ્યુચર પ્લાન્સ શું છે? કારણ કે અમને જાણવા મળ્યું કે તમારા હસબન્ડની તબિયત થોડી ખરાબ છે. અમે વિશ કરીએ કે જલ્દી એમની તબિયત સારી થાય, એ પછી ફરીથી તમે કામે લાગો. પણ હવે બદલાતા જતા દોરમાં વેબ સિરીઝ આવી રહી છે, સિરિયલ્સ પણ અલગ રીતની બને છે, તો હવે તમારા પ્લાન્સ શું છે? મારા પ્લાન્સમાં હવે એવું છે કે હસબન્ડની તબિયત હવે ઘણી સારી થઈ ગઈ છે અને હવે હું ફરીથી કામને વધારે સિરિયસલી લેવા માંગુ છું. કારણ કે છોકરાઓ મોટા થઈ ગયા છે, ઘરની જવાબદારીઓથી હું મુક્ત થઈ ગઈ છું અને હવે વેબ સિરીઝ આવી ગયા પછી સારી વધારે તક છે, સારું કામ કરવાનો વધારે મોકો છે. છેલ્લા શ્વાસ સુધી સારું કામ કરવા માંગુ છું, સારા સારા રોલ, વેરાયટી ઓફ રોલ્સ કરવા માંગુ છું. અને ટેલિવિઝન ઠીક છે કે બધા આપણે કહીએ છીએ કે ભાઈ ટેલિવિઝનમાં આ પ્રોબ્લમ છે, આ છે, તે છે, આવા શોઝ છે, શા માટે છે, પણ હું એક જ વાત કહેવા માંગીશ કે જે વસ્તુ આપણે જે બહુ સારી નથી સમજતા કે જેમાં ટીકા કરવારૂપ ચીજો લાગે છે એનો વિરોધ કરવો જોઈએ. આજે કોઈ પણ ચીજ છે જો ખરેખર ઘણી નેગેટિવ ઇફેક્ટ વાળી છે તો એને જોવાનું ઓછું કરીને સારી ચીજો જુઓ, જેથી બનાવનારને ઝૂકવું જ પડશે કે અમારે સારું આપવું જ પડશે ઓડિયન્સને. તો ઓડિયન્સે પણ થોડું મેચ્યોરિટીથી શોઝ જોવા, એન્ટરટેનમેન્ટમાં પણ થોડી મેચ્યોરિટી પોતાની સમજમાં અને વ્યૂઇંગમાં લાવવાની ખૂબ જરૂર છે. અને જે ચીજો બહુ સારી નથી એને જસ્ટ રિજેક્ટ ઇટ, જેથી સારું સારું વધારે આવશે, લોકો કોશિશ કરશે વધારે સારું આપવાની. કલાને લગતી દરેક ઇન્ડસ્ટ્રી, ખાસ કરીને ટેલિવિઝન, કે જે સૌથી વધારે લોકોના દિમાગ પર અસર કરે છે અને આપણી સોસાયટી ઉપર અસર કરે છે, તો એમાં તમારા જેવા કલાકારોનું હોવું ખરેખર ખૂબ જરૂરી છે કે જે ખરેખર એવું માને છે કે જેટલું ઓડિયન્સે મેચ્યોર થવું જોઈએ, સમજદાર થવું જોઈએ કે કેવી વસ્તુઓને રિસ્પોન્સ આપવો અને કેવો રિસ્પોન્સ આપવો, કરેક્ટ કરેક્ટ એ ડેવલપ થવું જરૂરી છે બંને સાઈડ, આપનારા સાઈડ પણ અને લેનારા સાઈડ પણ. ડેફિનેટલી ડેફિનેટલી. દેવીઓ ઓર સજ્જનો, બ્રિલિયન્ટ સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ જામનગર કી ઓર સે મેરા નમસ્કાર. મંઝિલે ઉન્હી કો મિલતી હૈ જિનકે સપનો મે જાન હોતી હૈ, પંખ સે કુછ નહીં હોતા, હોસલો સે ઉડાન હોતી હૈ, ઓર હમ આપકે બચ્ચો કી હોસલા અફઝાઈ કે લિયે હાજિર હૈ. યહાં હૈ
अनुभवी काउंसलर जिससे शिक्षा बोझ नहीं बल्कि मौज बन जाती है। 29 सालों से सफलता के शिखरों को फतह करते हुए इस वर्ष परीक्षाओं में ठकरार केवल और असौंदर्य मंथन ने गुजरात में टॉप किया है और इस वर्ष स्कूल के 75 से ज्यादा विद्यार्थियों ने हिंदुस्तान के टॉप कॉलेजेस में दाखिला लिया है। ब्रिलियंट, अ कंप्लीट स्कूल विद चांस फॉर 100% स्कॉलरशिप जो आपको रखे आगे। डेमो क्लास 25 मार्च 2019 से शुरू। एक वीक डेमो तो बनता है यारो। चेयरमैन श्री अशोक भट्ट और मैनेजिंग डायरेक्टर श्रीमती उष्मिता भट्ट, हमारी एक नई ब्रांच शुरू हो रही है, प्रगति पार्क पार्ट 2 कृष्णनगर मेन रोड। फोन लगाया जाए। ब्रिलियंट स्कूल ऑफ साइंस एंड कॉमर्स, लिंडा लेन, जामनगर। ब्रिलियंट स्कूल ऑफ साइंस एंड कॉमर्स। અત્યાર સુધીના આટલા બધા રોલ્સમાં થોડા તમારા ફેવરેટ રોલ્સ કહી દો અને થોડી એવી સરસ મજાની સિરિયલ્સ અથવા એવા મૂવીઝ કે જે તમારા માટે બહુ યાદગાર કામ રહ્યું હોય. મૂવીઝમાં મેં 3-4 મૂવીઝ કરી જેમાં ગોવિંદા મહિમા ચૌધરી અને રવિના ટંડન સાથે સેન્ડવિચ ફિલ્મ કરી હતી. 5-1 સીન્સ હતા, પણ કોમિક સીન્સ હતા અને ગોવિંદા સાથે કામ કરવાનો મોકો મળ્યો, જે ઇટ વોઝ વન્ડરફુલ એક્સપિરિયન્સ. અને રાજપાલ યાદવ, જે અગેન કોમેડી કિંગ છે, એમની સાથે મૂવી કરવાનો મોકો મળ્યો. ફક્ત 2 સીન હતા, પણ 2 સીન પણ એવું લાગતું હતું કે ઓહો, મેં ઘણું શીખવા મળ્યું, ઘણું બધું અને સારું કામ કરવા મળ્યું. અને ટેલિવિઝનમાં મને કાલા ટીકામાં એક મને ટિપિકલ પુલન દેવી ટાઈપ ઓફ એક ઠાકુરાઈનનો રોલ કરવાનો મને મોકો મળ્યો, જે મને ખૂબ ગમ્યો. એનું લુક અને કેરેક્ટર કરવાની ખૂબ મજા આવી. બીજું, મને સસુરાલ સિમરકામાં હેમાજી કરીને કેરેક્ટર હતું, જે કોન હોય ને, જે મા દીકરી બદમાશ ટાઈપ્સ કે કેવી રીતે મૂરખ બનાવીને પૈસા, એ ટાઈપનું કેરેક્ટર. ઇટ વોઝ કોમિક નેગેટિવ, કે જેમાં બહુ વાપરવાનું નહીં અને છતાં ચાલાકી દેખાડવાની છે. બહુ મજા આવી હતી. જે રિયલ લાઈફમાં તમે નથી કરી શકતા એ કરવાનો મોકો મળે ત્યારે બહુ મજા આવે છે. વાહ, ખૂબ જ સરસ. તમે આટલા સારા એક્ટ્રેસ છો, તો જે વસ્તુમાં તમે કરિયર બનાવ્યું છે એ જ ફિલ્ડમાં કોઈ મૂવી, કોઈ સિરિયલના કોઈ કેરેક્ટર અથવા કોઈ એક્ટર એક્ટ્રેસને જોઈને તમને આમ ઇન્સ્પિરેશન મળ્યું હોય કે મોટિવેશન મળ્યું હોય અથવા તમારું જે ફેવરેટ હોય જેના લીધે તમને એમાં હજી આગળ વધવાની ઈચ્છા થઈ હોય એવા કોઈકનું નામ કહેવા માંગો તો? યસ, બિલકુલ. મને કહેવું બહુ ગમશે. એક તો જે સુપ્રિયા પિલગાંવકર, સચિનના વાઈફ છે, જે એમનો એક શો કુછ રંગ પ્યાર કે એસે ભી, બહુ ઘણા સિનિયર જૂના એક્ટ્રેસ છે, પણ એ શો અને ખાસ કરીને સુપ્રિયાજી, એમને જોઈને મને ખૂબ ઇન્સ્પિરેશન મળે છે કે આ જે એક્ટિંગ જે પ્રકારની કરે છે એના 10% પણ હું કરી શકીશ તો મને બહુ ખુશી થશે કે આઈ હેવ અચીવડ સમથિંગ. એટલું હું એમને માનું છું ને એપ્રિશિએટ કરું છું. અને ખાસ કરીને સુપ્રિયા પાઠકજી, આ બે વ્યક્તિ એવી છે કે એમનું 10% પણ ભગવાન મને આપી દે ને બસ આઈ એમ હેપી. એટલું એપ્રિશિએટ હું એમને કરું છું. અને કુછ રંગ પ્યાર કે એસે ભી એક શો, ખાસ હું એટલા માટે એ શોનો ઉલ્લેખ કરવા માંગુ છું કે આપણે મોટે ભાગે જોઈએ છે ને, મોટે ભાગે કહીએ છીએ, ડિસ્કસ કરતા હોઈએ છીએ કે સાસ બહુમાં આટલી નેગેટિવિટી હોય છે ને, એકબીજાનું ખરાબ ને એકબીજાને ઉતારી પાડવું ને, વહુ હંમેશા ખરાબ ઓર સાસ હંમેશા ખરાબ. કુછ રંગ પ્યાર કે એસે ભી શો જેવા શો થોડા બને અને લોકો જોવે. દુઃખની વાત એ છે કે એવા સારા શો બને છે પણ લોકો જોતા નથી અને એને પસંદ કરતા નથી, એટલે જલ્દી ઓફ એર થઈ જાય છે. પણ એવા શોમાં કે જ્યાં સાસુ છે એને પણ પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ છે, શી ઇઝ નોટ રોંગ, સેમ વે વહુ છે એનો પણ પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ છે, એ પણ ગલત નથી હોતી. એટ ધ સેમ ટાઈમ દીકરો એની જગ્યાએ સહી હોય છે. દરેક કેરેક્ટર, દરેકના રોલ ક્યાંય ને ક્યાંય જસ્ટિફાઈડ હોય છે અને એ કેવી રીતે બ્યુટિફુલી લોકો જીવનમાં એને હેન્ડલ કરતા હોય છે એ સચ્ચાઈ પણ થોડી ટેલિવિઝન ઉપર દેખાડવી જોઈએ. તો આ ટાઈપના થોડા શો આવે ને તો લોકો બોલતા બંધ થઈ જશે કે સાસુ ઓલવેઝ ખરાબ હોય, કે વહુ ઓલવેઝ ખરાબ હોય, કે દીકરો માવડીઓ છે, ઓલ સચ વર્ડ. એટલે આવા થોડા શોઝ, એટલે હું એમ કહેવા માંગુ છું કે વ્યુઅર્સે, લોકોએ, ઓડિયન્સે પણ પોતાની થિંકિંગ થોડી મેચ્યોર કરીને એવા શોઝને જોવા જોઈએ, એને પ્રોત્સાહિત કરવા જોઈએ જેથી એ શો વધારે ચાલે. એટલે મેઈન પોઈન્ટ મારો આ હતો. સુજાતાબેન, બાકી આજે આજકાલ જે ટેલિવિઝનમાં શોઝ આવે છે, જે રીતનું કલ્ચર ડેવલપ થઈ રહ્યું છે, રિયાલિટી શોઝ આવે છે, નાનાથી લઈને મોટા સુધીના, બાળકોથી લઈને મોટાઓ બધા ઇન્વોલ્વ હોય છે, ત્યારે
એના વિષયમાં તમારું શું કહેવાનું થાય છે? આ મારા બહુ પસંદનો વિષય છે, આના માટે મને મારી ઓપિનિયન આપવી જરૂર ગમશે. હું એમ માનું છું કે આજકાલ બાળકો ખૂબ જ ટેલેન્ટેડ છે. દર 5 વર્ષે 10 વર્ષે ખૂબ જ ભયંકર ચેન્જીસ આવી રહ્યા છે, એક્સપોઝર ઘણું છે. પણ બાળકોની એ ટેલેન્ટને પુશ આપવાની સાથે એનું બાળપણ ખોવાઈ ન જાય એ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. મોટાભાગે મા બાપ છે એટલા ઇન્ફ્લુઅન્સ થઈ જાય છે કે ઓહો મારો છોકરો ટીવી ઉપર આવે છે, ઓહો મારી નાની બેબી આટલું આ કરી લે છે, એ ચક્કરમાં એટલા બધા કલાકો, એટલા શૂટિંગ, એમાં બાળકોનું બાળપણ ખોવાઈ જતું હોય છે ઘણીવાર. અને એ ગ્લેમર વર્લ્ડમાં એન્ટ્રી કર્યા પછી બાળક બાળક ન રહે અને ભણવાનાને એજ્યુકેશનને ઓછું ઇમ્પોર્ટન્સ આપે એ બાબતમાં થોડો વિચાર કરવો ખૂબ જરૂરી છે. એટલે ટેલેન્ટને પુશ આપો, એટ ધ સેમ ટાઈમ બાળકનું બાળપણ નહીં ખોવાવું જોઈએ, આ ધ્યાન દેવું બહુ જરૂરી છે. સાચી વાત છે. અત્યારે જે રીતે પેશનના પ્રવાહમાં લોકો પોતાના પેશનને પોતાના બાળક પર થોપીને વધારે પડતું જે કરી રહ્યા છે, આ બધું એના ઉપર લોકોએ વિચારવાની જરૂર છે, બહુ જરૂર છે. સરસ. તમારી પર્સનાલિટીના અલગ 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 ઘણા બધા પાસાઓ અમને જોવા મળ્યા. આજે તમને મળીને ખૂબ આનંદ થયો. એટલા હમ્બલ છે, એટલા બ્યુટિફુલ છે. ફરીથી તમે અમારા સ્ટુડિયોમાં આવશો, અમને ખૂબ જ ગમશે. આ સાથે રજા લઈએ. નમસ્કાર.